ભાભર મુકામે પારકરવાડીમાં આજે બનાસકાંઠા જિલ્લાના ભાભર, સુઈગામ, વાવ, થરાદ અને દિયોદર એમ 5 તાલુકાના ખેડૂતોને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 7 પગલા કલ્યાણ યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી હતી। આ ઉપરાંત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીના ભાગરૂપે જીવામૃત બનાવવા માટે સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ કિટમાં 75% સહાય યોજના શરૂ કરવામાં આવી છે તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। 7 પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા આ સમારોહમાં 5 તાલુકાના 300થી વધુ ખેડૂત લાભાર્થીઓ અને ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના હસ્તે ચેક તેમજ નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, ભાભર તાલુકા અને શહેરના આગેવાનો, ખેતીવાડી અધિકારી અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પણ મોદી સાહેબ નો જન્મદિવસ છે એટલે મારે એક વાત યાદ કરવી પડે। આપણે નર્મદાના નીરનો સ્વાદ અહીંયો લેતા થયા છીએ। નર્મદાના પાણી ખેડૂતના ખેતર સુધી આવ્યા છે અને ખેડૂત સમૃદ્ધ થવા માંડ્યો છે। મને ખબર છે કે 50 વર્ષ પહેલા આ નર્મદા ડેમ ભરાતો હતો તો માત્ર 26% પાણી નર્મદા ડેમમાં આવતું હતું અને એને પીવાના પાણી સિવાય કોઈ ઉપયોગ થતો નહોતો। આપણા નરેન્દ્રભાઈએ 131 મીટરની ઊંચાઈની દરવાજા લગાડવાની મંજૂરી આપી। પ્રથમ વખત વડાપ્રધાન બન્યા અને 17મા દિવસે એમને જે 131 મીટરની ઊંચાઈ કરવા માટેનો જે આપણને જે કામ માંગી રહ્યું એ પૂરું કરાવ્યું। આજે ના કરે તો પણ આપણને નર્મદા મૈયા પાણી આપે એટલો સંગ્રહ